ગીર સોમનાથ જિલ્લાના વેરાવર બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે ગીર સોમનાથ જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એનડીઆરએફની ટીમ ગીર સોમનાથ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે તો બંદર ઉપર બોટોના કડકલા જોવા મળ્યા છે નિસર્ગ વાવાઝોડા ની ને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ત્રણ થી પાંચ જૂન દરમિયાન ભારે થી અતિ વરસાદ પડી શકે છે નિસર્ગ વાવાઝોડા પગલે બુધવારે નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ વડોદરા દાદરા દમણ હવેલીમાં માં થી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે નિસર્ગ વાવાઝોડું ત્રણ ના રોજ એટલે કે બુધવારે સાંજે અથવા રાત્રી દરમિયાનમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં તાટકી શકે છે બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે જે આગામી બાર કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અરબી સમુદ્રમાં રહેલું ડીપ ડિપ્રેશન છ કલાકે અગિયાર કિલોમીટરની અંતર કાપે છે જે હાલ સુરતથી સાતસો કિલોમીટર દૂર છે દક્ષિણ ગુજરાતના કિનારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે